કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી આપણે ત્રણ પાઠ આવેલા વિડિયોમાં પૂરા કર્યા છે. આપણે નવો પાઠ શરૂ કરવાનો છે. પાઠ 4 શું નામ છે? સિંહ ભૂખે બકરો ભાગે. સિંહ અવાજ કરે એટલે બકરો છે એ ભાગે. આ આપણા પાઠનું નામ છે. તો અહીંયા આગળ પહેલા એક કાર્ય છે, એ આપણે જોવાનું છે. સુંદર વનમાં વસતા હરણા ઝરણાના જળ પીતા હરણા. શું કહે છે? સુંદર વન, સરસ મજાનું સુંદર વન છે, એમાં વસતા એટલે રહેતા હરણા. ઝરણાના જળ પીતા હરણા. ઝરણાનું એટલે ઝરણું એટલે ખળખળ કરતું જે પાણીનું ઝરણું વહેતું જાય ને એને ઝરણું કહેવાય. એનું જળ, જળ એટલે પાણી. પીતા હરણા લીલા કરણા ચરતા હરણા. કરણા એટલે લીલું કૂ કૂ જે ઘાસ હોય ને એ હરણા ખાય, એટલે કે લીલા કરણા ચરતા. અદ્ભુત રમણા ફરતા હરણા. અદ્ભુત એટલે રમણીય, એકદમ અદ્ભુત પ્રકારનું રમણા એટલે ફરતા ફરતા કરતા હરણા. હેત ભર્યાસા નીચે હરણા. રક્ત ભર્યાસા નાચે હરિયા. દર્શન થી દિલ ખેંચે હરણા. એટલે કે હેત ભર્યાસા નીચે હરણા, એનામાં એકદમ હેત ભરેલો છે અને ઊંચા નીચે છે હરણા. રંગ ભર્યાસા નાચે હરણા, એકદમ રંગ ભરી અને નાચે છે. કેમ કે હરણ હોય ને એકદમ નાચતું કૂદતું જ આગળ જતું હોય છે. રંગ ભર્યાસા નાચે હરણા. દર્શન થી દિલ ખેંચે હરણા, એટલે આપણે એનું દર્શન એટલે આપણે એને જોઈએ તો આપણું દિલ છે એના પ્રત્યે આકર્ષાય છે. અંતર માં રસ સીચે હરણા, એને જોઈએ એટલે આપણા અંતર માં એકદમ આપણને રસ ભરાય, આપણે એને જોઈએ એવા છે હરણા. વહાલાઓ મન હરણા હરણા. વહાલા છે એને જોઈને આપણું મન છે એ ભરાઈ જાય છે, મન છે એ છલકાઈ જાય છે. છેના ઝૂકને નમણા હરણા. રમવા આંગણે આવો હરણા. લહાવો વનનો લાવો હરણા. એટલે કે હરણા કેવા છે? નાના અને નાજુક છે. એમ કે છે અમારા આંગણે તમે રમવા આવો, હરણાને બોલાવે છે. ને લાવો વનનો લાવો હરણા. વનનો લાવો છે પણ એક વખત અમારા આંગણામાં પણ તમે રમવા આવો. આ અમૃતલાલનું લખેલું કાવ્ય છે. હરણાની જેમ ચાર લાંબા કૂદકા એટલે ચાર મોટી છલાંગો મારે. હરણા જેવી છલાંગને હરણ ફાળ કહેવામાં આવે છે. હરણા જેવી છલાંગ મારે એટલે શું કહેવામાં આવે છે? હરણ ફાળ. કોઈ જલ્દી જલ્દી ઠેકડા મારીને ચાલતું હોય તો આપણે એમ કહી શકાય કે આ છે એ હરણ ફાળે ચાલે છે. હરણ ફાળ એટલે હરણાની જેવી ચાલે હાલે. હવે બીજા કેટલાક પ્રાણી અને પક્ષીઓના પણ યાદ કરી આવું મોટા ભાગે કોણ કરે છે એ આપણે ક્રમમાં લખવાનું છે. તો નીચે અહીંયા એક ઝળકું છે કે ત્યાં રંગ કોણ બદલી શકે તો સામે પક્ષીના નામ છે એ આપણે લખવાના છે. તો જો મેં અહીંયા લખેલા છે તો કે રંગ બદલી શકે, તો કે રંગ કોણ બદલી શકે? તો કે કાચિંડો. કાચિંડો છે એ પોતાનો રંગ બદલી શકે છે. પોતાનો રંગ કોણ બદલી શકે? કાચિંડો. એટલે કાચિંડો છે તેને એકદમ પાક્કું પર પ્રાણી કહેવામાં છે. કેમ કે એ લીલા ઝાડ ઉપર બેઠું એટલે લીલા રંગ, એટલે એને શિકાર કરવા કોઈ આવે તો એને પકડી શકતા નથી. પછી લાંબા સમય સુધી પાણીથી કોણ રહી શકે? તો કે ઊંટ. એટલા માટે તો ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે. ઊંધું લટકીને ઊંધે, ચામાચીડી. ચામાચીડી છે એ ઊંધા લટકેલા હોય. પછી માણસની જેમ બોલી શકે, પોપટ માણસની જેમ બોલી શકે ને? પોપટ નથી બોલતો, રામ રામ બોલાવે છે એટલે પોપટ માણસની જેમ બોલે છે. રાત્રે પણ જોઈ શકે, રાત્રે કોણ જોઈ શકે? તો કે ઘુવડ. પીછા ફેલાવીને કોણ કલ્પના કરે? તો કે મોર. ગંધ પાકી વસ્તુ શોધે કૂતરો, એટલે તો કૂતરાને પોલીસ લોકો પણ રાખે ને કે એ ગંધ પાકી અને પકડી લે છે કે કોણ છે. પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે, કોણ જીવી શકે? તો કે કાચબો. કાચબા પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહે છે. એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદે, કોણ